ડીસા હાઈવે પર ખાડા, તૂટેલી જાળીઓ, તૂટેલી ગટરોથી અકસ્માતનો ભય. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પડેલા ખાડાઓ તેમજ ડિવાઈડરો પર તૂટેલી જાળીઓ અને બંને તરફ તૂટેલી ગટરોથી સતત અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ગટરો રિપેરિંગ કરવા બાબતે ડીસા નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી એકબીજાને ખો આપી રહ્યા છે. દિલ્હીથી કંડલાને જોડતા મુખ્ય નેશનલ હાઈવે પર ડીસા શહેરમાંથી પસાર થતા રસ્તા પર ડિવાઈડર વચ્ચે તેમજ સર્વિસ રોડ આજુબાજુ લગાવેલી જાળીઓ અનેક ઠેકાણેથી તૂટી ગઈ છે. તેમજ જાળીના સળિયા ભયજનક રીતે રસ્તાના ભાગે આવી ગયા હોવાથી ઘણી વખત વાહનોના અકસ્માત સર્જાય છે. આ ઉપરાંત નેશનલ હાઈવે પર આખોલ ચોકડી પાસે તેમજ થરાદ હાઈવે પર, ધાનેરા હાઈવે પર અનેક જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. તાજેતરમાં વરસાદ બંધ રહેતા હાઈવે ઓથોરિટી દ્વારા ખાડા પૂરવા વેટ મિક્સનો માલ નખાયો હતો, પરંતુ તે પણ જાજુ ન ટકતા ફરીથી મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે નાના વાહનોને તો રીતસર ખાડામાં પટકાઈ રહ્યા છે, જ્યારે મોટા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત નેશનલ હાઈવે પર બંને બાજુ પાણીની નિકાલ માટેની ગટરો પરના સ્લેબ અનેક જગ્યાએ તૂટી ગયા છે, જેથી વાહનો ગટરમાં પડવાના પણ અનેક બનાવો બન્યા છે, જેના કારણે કેટલાય લોકોને ઇજાઓ પણ થઈ છે. ગટરો રિપેરિંગ કરવા બાબતે નગરપાલિકા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી એકબીજાને ખો આપી રહ્યા છે. આ બાબતે હાઈવે પર પસાર થતા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે અમારી પાસેથી તગડો ટોલટેક્સ વસૂલાત કરવામાં આવે છે, પરંતુ ખાડા પણ પૂરવામાં આવતા નથી, જ્યારે હાઈવે પર તૂટેલી જાળીઓથી ખૂબ જ સાવચેત રહીને વાહન ચલાવવું પડે છે.